હાલમાં ભારત આઝાદ થયાના 75 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા યાત્રાઓ પણ યોજાઈ રહી છે અને 3 દિવસ સુધી ઘરે ઘરે તિરંગાઓ પણ લગાવવામાં આવતા હોય છે ત્યારે ઇતિહાસ ખૂબ મહત્ત્વનો છે, ભૂગોળ પણ એટલી જ જરૂરી છે અને વર્તમાનકાળ પણ એટલી જરૂરી છે અને ભવિષ્યકાળ પણ એટલો જ જરૂરી છે। માણસના જીવનની અંદર અનેક ઘટનાઓ આવતી હોય છે ત્યારે દેશ માટે પણ અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે ઇતિહાસની વાત કરવામાં આવે તો આપણે આજે ઇતિહાસ વિશેની ચર્ચા કરીશું। આપણો આજનો ઇતિહાસની જો વાત કરવામાં આવે તો સાણંદ તાલુકાના બાકરાણા ગામના ઇતિહાસની વાત કરીશું અને ઇતિહાસની સાથે સાથે વિકાસ પણ એટલો જ જરૂર છે અને વિકાસની સાથે સાથે સૌથી મહત્ત્વનું જો હોય તો તે શિક્ષણ જરૂર છે। જ્યાં સુધી શિક્ષણમાં પરિવર્તન નહીં આવે અને જ્યાં સુધી શિક્ષિત લોકો નહીં થાય ત્યાં સુધી ભારત દેશનો જોઈએ તેટલો ઇકોનોમીમાં આર્થિક સામાજિક શૈક્ષણિક રીતે પછાત જ રહેશે, એમાં કોઈ સેવાને શંકાને સ્થાન નથી। ત્યારે આપણે આજે ઇતિહાસને આંકડાની જો વાત કરીએ તો સાણંદ તાલુકાના બાકરાણા ગામ એટલે રવુબા વાઘેલા આંકડા શાસ્ત્રીના ગામથી ઓળખાય છે। આ ગામ સાથે તેમનો ઇતિહાસ પણ જોડાયેલો છે। ગામમાં દરેક જ્ઞાતિના લોકો વસે છે, આમ પણ ભારતમાં એવું છે ને કે તમામ જાત પાત વગરના તમામ કોઈ પણ જાતિ હોય ભેદભાવ સિવાયના દરેક ધર્મ માનતા લોકો ભારતીય સંસ્કૃતિમાં રહેતા હોય છે ત્યારે આ ગામમાં પણ તમામ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે। સૌ ગામ લોકોનો સાથ સહકારથી ગામમાં 2014ની વર્ષમાં સમરસ ગામ કરવામાં આવ્યું હતું। 2014 બહુ લાંબા ઇતિહાસની બી વાત નથી, નજીકના ઇતિહાસની જ વાત છે। 2014 એટલે કે આજથી 8 વર્ષ પહેલાંની વાત છે। ત્યારબાદ ફરીવાર 2021ની સાલમાં પણ આ ગામને રાજકીય આગેવાનો એવા ભાજપના પ્રદીપસિંહ વાઘેલાના અથાગ પ્રયત્નથી ગામને ફરીથી સમરસ કરાવ્યું। ગામમાં શહીદ થયેલા BASF જવાન છન્નાભાઈ સોલંકીનું સ્મારક પણ બનાવ્યું છે। ગામના વિકાસના કામમાં ગટર લાઇન, રસ્તા, પેવર, બ્લોક, આંગણવાડી, કોમ્યુનિટી હોલ એમ અલગ અલગ પ્રકારના ગામોમાં અલગ અલગ વિસ્તારના ચોકમાં પતરાના શેડ પણ નાખવામાં આવ્યા છે। આઝાદી પછી આ ગામ ઘણું ફોરવર્ડ થયું છે। ખાસ વાત કરીએ તો ગામમાં કોઈક જગ્યા પાણી ભરાયેલું જોવા જ નથી મળતું, કારણ કે ગામ ટેકરા ઉપર વસેલું હોવાથી કોઈ જ પાણી ગામમાં ભરાતું નથી, જેવું પડે તેવું વહી જાય છે। પાણી ગટર લાઇન દ્વારા ગટરમાં જ જતું રહે છે એટલે રોગચાળો પણ ફેલાતો નથી, માટે આરોગ્યની પણ કોઈ ફરિયાદ અહીંયા જોવા મળતી નથી, પોલીસની પણ કોઈ જ ફરિયાદ જોવા મળતી નથી। ખાસ મહત્ત્વનું છે ગ્રામ પંચાયત એવી કેટલી ગુજરાતમાં કે જ્યાં પોલીસ સ્ટેશનના પગલાં ન ચડ્યા હોય, પગથિયાં ન ચડ્યા હોય, કે પોલીસમાં ફરિયાદ ન થઈ હોય, એટલું સમરસ કેવું ગામ હોય? ક્યારે આવા ગામ તૈયાર થતા હોય છે કે જ્યાં કોઈ ઝઘડાનું કોઈ મૂળ કારણ જ ન હોય અને વિકાસ ધીમી ગતિએ થતો જ હોય, દરેકને તેનો ન્યાય મળતો હોય ત્યારે પોલીસ પાસે કોઈ જતું નથી, તેવું આ ગામ છે। અહીંયા પણ કોઈ ફરિયાદ અત્યાર સુધી નથી જોવા મળી, પોલીસ સ્ટેશનમાં પણ કોઈ ફરિયાદ નથી, અને જો કોઈ સમસ્યા કદાચ ઊભી થાય તો આખું ગામ ભેગું થાય છે અને સમસ્યાનું નિરાકરણ ગામ લોકો જ લાવે છે, સમાધાન પણ ગામ લોકો જ કરાવે છે, એટલે ગામમાં શાંતિ જોવા મળી રહી છે। એ પણ અમન શાંતિ, પરમ શાંતિ કહેવાય આમ તો। સાથે સાથે ગામમાં સ્વચ્છતા પણ એટલી છે આ ગામમાં, બાકરાણા ગામના વિકાસ માટેના જે કામો છે એ સાંસદ અમિત શાહની ગ્રાન્ટ અહીંયા આવતી હોય છે, પછી ખાસ કરીને કે જે આપણા દેશના ગૃહમંત્રી છે અમિત શાહ તેમની ગ્રાન્ટ ફળવાતી હોય છે। રૂબરૂ ગામની મુલાકાત પણ સંસદ સભ્ય અમિત શાહ અવારનવાર મુલાકાત પણ કરતા હોય છે, ત્યારે ઇતિહાસની સાથે સાથે ગામડાની સંસ્કૃતિ પણ જાળવવી એટલી જ જરૂર છે અને અહીંયા જળવાઈ રહી છે। સંસ્કૃતિની સાથે સમાજનો પણ વિકાસ થઈ રહ્યો છે, ગામનો પણ વિકાસ થઈ રહ્યો છે અને રાજકીય કારકિર્દી પણ બની રહી છે, ત્યારે ગામનો ઇતિહાસ આંકડા શાસ્ત્રી ગામના નામથી આ ઇતિહાસ પર જોડાયેલો છે અને બાકરાણા ગામ એટલે રવુબા વાઘેલા ના નામથી ઓળખાય છે અને આ ગામ સમરસ બનતાની સાથે અને સંસદ સભ્ય અમિત શાહનો વિસ્તાર હોય જેને લઈને વિકાસની વેગ પકડ્યો છે, જે આજે આપણે બાકરાણા ગામના ઇતિહાસ વિશે ચર્ચા કરી। આવા તમામ ગુજરાતના ગામો બાકરાણા ગામ જેવા તૈયાર થાય તો આવનાર સમયમાં ભારતને વિશ્વની મહાસત્તા બનતા કોઈ રોકી શકશે નહીં, જેમાં શિક્ષણ હોય, આરોગ્ય હોય, ભણતર હોય, ચણતર હોય, ગણતર હોય અને સંસ્કૃતિ પણ જળવાતી હોય તેવું આ ગામ એટલે
સાણંદ તાલુકાનું બાકરાણા ગામ. આંગણવાડી એક વિશે તમે નવીન ગામ કોના દ્વારા કરવામાં આવ્યું? બકરાણા એક બકરાણા આંગણવાડી કેન્દ્ર નંબર એક કે સન 2018-2019 જર્જરિત થઈ ગઈ હતી કે ટાટા મોટર અને માનવ સેવા ટ્રસ્ટ સાણંદ દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. બરોબર. ગામને કયા કયા પ્રકારના એવોર્ડ મળેલા છે? અમારા ગામમાં બાળ વિકાસ બાળ વિકાસ યોજનામાંથી અમારા ગીતાબેન પ્રકાશભાઈ દરજી ને બાળ બીજા કોઈ વિકાસ વિશે અમારા ગામના સર્વત્ર જે મેન સર્વ સમાજના ચોકો છે કે મંદિરો છે કે ચોરા છે ત્યાં સામૂહિક કોઈ પણ કાર્યક્રમ કરવા હોય કે કોઈ પણ પ્રવૃત્તિ કરવી હોય તો એના માટે નીચે પેવર અને ઉપર એના શેડ બનાવ્યા છે. એ દરેક સમાજના અલગ અલગ આપેલા છે અને જેમાં થોડા જાજા જે રહી ગયા છે એની પણ અમે અરજ કરી છે અને માગણી મૂકી છે તો એ પણ ટૂંક સમયમાં અમે સરકારને વિનંતી કરી કે જે બાકી રહેતા શેડ કે અમે પેવર પૂરતા અમને મળી જાય તો આખા ગામમાં સર્વ સમાજને અમે સંતોષ આપી શકીએ. શું તારું નામ? તમારું? સુરંગી ચિમનભાઈ જેઠાભાઈ. તમારે રહેવાનું? ગણતરવાસ વિક્રમ. શું તમારા ગામમાં શું વિકાસના કામો થયેલા છે? અમારા ગામમાં વિકાસના કામોમાં પ્લેવર બ્લોક પછી શેડનું કામ તેમજ શૌચાલયો પ્રધાનમંત્રી આવાસ યોજના ઘણા બધા સરકારી કામો થયા. ગામમાં કોઈ પાણી ભરાવાની કોઈ સમસ્યા? ગામમાં કોઈ પાણી ભરાવાની સમસ્યા નથી. બારે માસ નેટ એન્ડ ક્લીન હોય છે? ચોખ્ખું જ રહે છે. બરોબર. બાકી સરકાર શ્રી દ્વારા કોઈ જગ્યાએ મકાનો પાસ થયેલા હોય એવું કઈ? હા, પાસ થયેલા મકાનો. અને પેવર બ્લોક બાબતે કઈ? પેવર બ્લોક બાબતે કઈ નહીં, ચાર છ તારીખ કામ. બાળકોને કોઈ આરોગ્ય બાબતે કોઈ સ્વચ્છતા ખરી ગામમાં? હા, ગામમાં આરોગ્ય માટે સ્વચ્છતા ખરી. બરોબર. પોલીસ તંત્ર વિશે કોઈ ફરિયાદ કોઈને કઈ નુકસાન? આજે સુધી તો નાની મોટી તકરારો આંતરિક રીતે થતી હોય પણ પાંચ જણા ગામના આગેવાનો ભળે અને પોતાના જે કઈ મન ઉદ્વેગતા હોય એને આશ્વાસન આપી અને આગેવાનો પાંચ ભેગા થઈ અને એની સમસ્યા દૂર કરી અને પોલીસ સુધી પહોંચવા દેતી નથી અને કદાચ પહોંચી હોય તો પણ ગામની સમજૂતીએ એ લોકો સમાધાન કરી અને પાછા વળી થાય છે તો ગામના હિતમાં દરેક સમાજનો આ એક મેન ધ્યેય છે. બને ત્યાં સુધી બહાર આપણા વિખવાર એ વાતાવરણને બહાર જાહેર થવા ન પીવો તો આના માટે ગામના આગેવાનોને બધા નિકાર દઈશ. ગામના બીજા બીજા જે કઈ વિકાસ છે એ અમે દરેક ગામમાં દરેક વાસમાં દરેક ફળિયામાં દરેકના ઘરે ઘરે પેવર નળ કનેક્શન તથા પાઇપલાઇનો વગેરે સંપૂર્ણ રીતે આપેલી છે પણ છતાંય એનાથી વંચિત રહ્યા હોય તો ત્યાં પણ અમે અમારી પૂરતી મહેનત છે કે કોઈ પણ લતો કે કોઈ ઘર બાકી ન રહે એ રીતે સમજૂતીથી પ્રેમથી અને દરેક ગામના લતાઓમાં આ પેવર તથા પાઇપલાઇન અને નળ કનેક્શન હાલમાં છે, પૂરતી પાણી આપીએ છીએ પણ થોડુંક પાણી બરાબર નહીં હોવાથી અમારે નર્મદાને અમે વિનંતી સાથે અરજી આપેલી છે કે ભાઈ નર્મદાના પાણીનું કનેક્શન અમને મળે તો જે કંઈ આ ગામમાં રોગ નાના મોટા રોગોનો પ્રવાહ પાણીથી થાય છે એ થતો અટકી જાય અને નર્મદાનું પાણી અમને નિયમિત મળે પીવા માટે એવી અમારી સરકારશ્રીને નમ્ર ફરજ છે. બીજું, ચોમાસાના પાણી દરેક ગામમાં ભરાતા હોય એ બાબત તમારા બકરાણા ગામને શું વિશેષતા? અમારા બકરાણા ગામના પૂર્વજ ઇતિહાસની રીતે અમારું ગામ એવું વસેલું છે કે જ્યાં મેન ચોક છે ત્યાંથી દરેક જગ્યાએ જુદા જુદા ફાટામાં એવા ઢાર આપેલા છે કે કોઈ પણ જગ્યાએ કોઈ ખાડો કે
એવું પાણી ભરાય નહીં, અને જે પાણી વરસાદી હોય કે કોઈએ ડોયું હોય કે કોઈ ગટર લાઈનનું લીકેજ થયું હોય તો આવા પાણી દરેક છેડે પહોંચી જાય ત્યાં સુધી ગામમાં કોઈ જગ્યાએ ગંદકીનું પ્રદૂષણ થતું નથી અને પાણી સર્વત્ર નીકળી જાય છે. જે ગામ જાપેથી અમારા ઇરિગેશન બંધમાં અમે જે ફાટા આપ્યા છે ત્યાં થઈ અને એ અમારા ગટર લાઈનમાં ઇરિગેશન બંધમાં એનો સમાવેશ થાય છે. અને અમારું તળાવ વાપરવામાં તથા બીજા અર્થે વપરાય છે તો દૂષિત પાણી અમે તળાવમાં નહીં જવા દેવાના હિસાબે અમે આ ગટર લાઈન સ્થિતિ ઇરિગેશન બંધ સાથે જોડી છે. ગામના વિકાસમાં એમપી શ્રી અમિત શાહની ગ્રાન્ટમાંથી અમારો પેવર બ્લોક તેમજ મોટાભાગની ગટર લાઈન એ બધું અમે એમની ગ્રાન્ટોથી કરેલું છે. બીજું અમિતભાઈ શાહ અવારનવાર મકરાણાને તો યાદ કરે જ છે અને મેટરણવાળી પ્રત્યે મકરાણા પધારી ગયેલું પણ છે તો મકરાણા એમના હૃદયમાં છે અને મને એ દરેક રીતે પોષક છે. ગામની સ્વભંડોળ વિશે કઈ ધારણા? ગામના સ્વભંડોળમાં પેવર બ્લોક તથા સ્વેપ એ બનાવવામાં આવ્યા છે એ સ્વભંડોળના ભંડોળમાંથી બનાવે તાલુકા સ્વભંડોળમાં. તેમજ એટીવીટીના અમુક જે નાના મોટા કામો છે એ પેવરના અને એવા બધા કામ એટીવીટીમાંથી પાઇપલાઇનને તથા પેવરના કરે છે અને 14માં નાણા અત્યારે આરોગ્ય માટે અમારે નજીકમાં ગોલાપુર પ્રાથમિક કેન્દ્ર છે. હાલમાં મકરાણામાં આરોગ્યની કોઈ રૂમ કે મકાન નથી તો અમે બીજા રૂમોમાં બેસાડી અને એની સારવાર અપાઈ છીએ. ગોલાપુરથી આરોગ્ય કેન્દ્રથી દર સમયે મકરાણા આવી અને જે કંઈ સેવા આપવા જરૂરી હોય એ આપે છે. પણ અમારી અપેક્ષા એવી છે કે ભાઈ અહીં આરોગ્ય કેન્દ્રનું મકાન સારું થઈ જાય અને અહીં એકાદો આરોગ્ય ડૉક્ટર અમને ફાળે તો જે અમારે અહીંયા ધ્યાન કરી અને બોલાવવા પડે એ નિયમિત એ લોકો રહી શકે એવી અમારી નમ્ર છે. ગામના વિકાસ વિશે મકરાણા ગામ વિશે માહિતી આપશો? અમારે મકરાણા ગામ અડવાણીજીના દત્તક તરીકે લીધેલું અને એના પહેલા પણ અડવાણી સાહેબ જયારે સાંસદમાં હતા ત્યારે બાલમંદિર બાલમંદિરની 15 લાખની ગ્રાન્ટ આપી. પછી રોડ દરેક ગામના આરસીસી રોડ સ્ટ્રીટ લાઇટ સ્મશાન ઘાટ તળાવના ઘાટ આવા બધા ગામના સર્વત્ર ઘણા મોટા વિકાસના કામો થયેલા જે અમારી ગ્રાન્ટ જે કોરોનાના અભાવે અમુક કામો રહી ગયા બાકી એ કામોને હવે પછી અમારી 21 પછીની બોડી છે એમને વિચાર્યું કે ભાઈ અધૂરું કામ આપણી બોડીએ પૂરું કરું તો અમારા દરેક ગામમાંથી દરેક સમાજના કોઈ પણ લતા એવા ન રહેવા જોઈએ કે જ્યાં નાના મોટા રોડ કે નાની મોટી ગટર લાઈન કે નાની મોટી પાઇપલાઇન કે બીજી કોઈ સુવિધા આ બધી સુવિધાઓ અમે પૂરી પાડવાની અપેક્ષામાં સરકારશ્રીને વિનંતી કરી રહ્યા છીએ અને સરકારશ્રી તરફથી અમને બનતો સહયોગ મળી રહ્યો છે. બીજું અમે દરેક સમાજમાંથી જે આવાસને લગતા પરિવારો છે તેના માટે સરકારશ્રીને વિનંતી અમે કરીએ છીએ કે 200 જેવા આવાસના મકાનો જે અમારા ગરીબ પરિવારોમાં હાલની તબક્કે જરૂરી છે તો એમાં અમને
સંપૂર્ણ સહયોગ આપે અને અમે અમારા ગરીબ વર્ગને એ આશ્વાસન રૂપી એ ભેટ ધરી શકીએ. સમરખ ગામમાં અમારા પ્રદીપભાઈ પહેલા શરૂઆતમાં જયારે પ્રદેશ પ્રમુખ તરીકે આવ્યા અને બકરાણાના એક ગૌરવવંતું બનાવવા માટે એને એવી અપેક્ષા કરી કે મોટાભાઈ આપણું ગામ મહિલા સમૃદ્ધ બનાવવાની મારી અપેક્ષા છે, તો ગામના દરેક સમાજના લોકોને મળી અને બધાને વાત જણાવી કે ભાઈ આપણું ગામ મહિલા સમૃદ્ધ બનાવવું છે તો એમાં આપ બધાનો સહયોગની જરૂર છે, તો શું કહેવા માંગો છો? તો દરેક સમાજના ભાઈઓ તથા બહેનોએ એમાં બહાલી આપી અને તેમણે એક નક્કી કર્યું કે ભાઈ જે સમાજમાંથી જે મહિલાને લેવા હોય એ મહિલા લઈ અને સર્વ સમાજના બહેનોને ઊભા રાખી અને અમારું મહિલા સમાજ ગામ બનાવ્યું. આની પહેલા સમરસ ક્યારે જેવું ગામ? આના પહેલા એ જે સમરસની વાત મેં કરી ત્યારે એ 2014 મહિલા સમૃદ્ધ બને 2014 થયું. ત્યારબાદ 2021 સમરસ તરીકે ગામને કેવો સહયોગ કર્યો? 2021 ચૂંટણી આવી, જુદા જુદા ઉમેદવારોની અપેક્ષા દેખાડી, પણ પછી પ્રદીપભાઈને થોડુંક એમ લાગ્યું કે ભાઈ જુદા જુદા સમાજમાં ખોટા ફાટા પડે એના કરતાં જો સમૃદ્ધ ગામ બિનહરીફ થાય તો ગામનું સારું દેખાય અને ગામમાં ઝઘડા કે કુસમ વધે. તો આ દરમિયાનમાં દરેક સમાજના સમાજોને એક જગ્યાએ ભેગા થઈ અને નિર્ણય કર્યો કે ભાઈ સમૃદ્ધ કરવા માટે આપણે કોઈ પણ સારા એક વ્યક્તિને ચૂનો તો એ વ્યક્તિ આપણે સમૃદ્ધ સરપંચ તરીકે અને સમૃદ્ધ બોડીમાં સર્વ સમાજના એક એક ઉમેદવાર લઈ અને સમૃદ્ધ બોડી બનાવી, એટલે ગામની બધાની સમજૂતી થઈ અને ગામે બધાએ કળશ મારા ઉપર જોયો કે ગજુભા સમૃદ્ધ થતા હોય તો સર્વ સમાજમાં કદાચ સભ્યને ન રાખવા હોય તોય અમને વાંધો નથી, પણ ગજુભા સમૃદ્ધ થતા હોય અને ગજુભાને સમૃદ્ધ સરપંચમાં પદ મળતું હોય તો અમે સર્વે સંમત છીએ.